Yeah, and I think I got one. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ છે કે આલેખવાળા પ્રશ્નો પણ જીડબલી નીટ ની અંદર પૂછાતા હોય છે. તમે કોઈ પણ ઇયરના પાસ્ટ ઇયરના પેપર લઈ લો તો એમાં એક આલેખવાળો પ્રશ્ન તો હશે. તો જો આલેખવાળા પ્રશ્ન કેવી રીતે પૂછાય છે અને કેવી રીતે સોલ્વ કરી શકાય, તો રકમ આ રીતે આપી છે. જો કોઈ એક વાહકને જો આકૃતિમાં આલેખ પણ આપે છે, આપણે નક્કી કરવાનું છે કયો આલેખ આવશે. વાહકના કોઈ વાહક છે, આ રીતે હું વાહક લઈ લઉં, કોઈ વાહકના બે છેડાઓને ઈએમએફ અને આર આંતરિક અવરોધ ધરાવતા એક કોષ સાથે જોડવામાં આવે, તો વાહકના મધ્યબિંદુ પી થી શરૂ કરી, એટલે અહીંયાથી શરૂ કરી પ્રવાહની દિશામાં, ધારો કે પ્રવાહ આમ જતો હોય, આ ધનથી ઋણ તરફ પ્રવાહ જાય, તો પ્રવાહની દિશામાં ગતિ કરી પાછા પી પર આવવામાં આવે ત્યારે કપાયેલ અંતર વિરુદ્ધ કપાયેલ અંતર વિરુદ્ધ વિદ્યુત સ્થિતિમાનનો આલેખ નીચેનામાંથી કયો આવે. ચલો હવે સમજો. બરોબર, કિર્ચોફનો નિયમ તમે સારી રીતે જાણો છો, કેવી રીતે ઉપયોગ કરીએ છીએ આપણે. ચલો અહીંયાથી શરૂ કરો. અવરોધમાં, આ અવરોધ વાહક એટલે અવરોધ જ હોય, અવરોધમાં પ્રવાહની દિશામાં જાઓ એટલે સ્થિતિમાન ઘટે છે. વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર એટલે ઘટાડો થાય. એટલે ધારો કે મધ્ય બિંદુથી શરૂ કરી પ્રવાહની દિશામાં જઈએ એટલે ઘટાડો થાય. પછી અહીંયાથી જો આ ભાગ છેડા જ ગણાય એટલે આનો નહીં ગણવાનો, અહીંયાથી બેટરી ગણો. તો બેટરીમાં આ કેમ ના ગણાય, કારણ કે કોષના બે છેડા વચ્ચે, અહીંયા સ્થિતિમાન એટલે અહીંયા જ ગણાય, અહીંયા સ્થિતિમાન એટલે અહીંયા જ ગણાય, એટલે આ ભાગમાં જ ગણવો પડે તમારે. તો જો કોષમાં કેવું થાય, ઋણથી ધન છેડા તરફ જાઓ એટલે ઈએમએફ વધે, એટલે જો આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં વધારો થાય, પ્લસ લખીએ છીએ તમને ખબર હોય તો. અને પછી ત્યાંથી પાછા અહીંયા આવ્યા એટલે પ્રવાહની દિશામાં વાહકમાં ગયા, અવરોધમાં પ્રવાહની દિશામાં એટલે ઘટાડો થાય, એટલે આ ઘટાડો થાય. તો આ મહત્તમ મૂલ્ય જે આવ્યું અહીંયા એને ઈએમએફ કહેવાય, એટલે આ ઈએમએફ, અહીંયા ઈએમએફ નું મૂલ્ય મહત્તમ થાય. તો આ પ્રકારનો આલેખ આવે એટલે જો આલેખમાં જોઈ શકો છો તો કયો આલેખ આવશે. બરોબર, પહેલા અવરોધ પ્રવાહની દિશામાં એટલે ઘટાડો થાય, પછી ઋણથી ધન તરફ એટલે કોષમાં ધન છેડા તરફ જાઓ એટલે વધારો થાય, અને પછી પાછો અવરોધમાં મધ્ય બિંદુ પર જાવ એટલે ઘટાડો થાય, એટલે આ પ્રકારનો આલેખ.